नमस्कार विद्यार्थी मित्रों, समर्पण टेक्नो स्कूल यूट्यूब ऑनलाइन चैनल में हूँ रोहित वसावा फरी थी एक बार अपनु स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, अपने काव्यों अभ्यास कर रहिया छे तो आज हूँ तमारी समक्ष एवं एक सरस मजानु काव्य लैने आव्यो छूँ। काव्य नंबर छे 11मुं, सीम अने घर। ओके, काव्यनुं शीर्षक जे छे ने ए ज आपणने समझावी देशे। सीम एटले के गाम अथवा तो खेतरनी हद जे छे ने, अथवा तो ते भागनी जमीन जे छे ने एने सीम कहेवाय, अने घर एटले घर, समझाय छे ने? तो आजे आपणे आ सीम अने घर काव्य जे छे मां शंकर जोशी रचित आ काव्यनो आजे आपणे अभ्यास करीशुं। सौप्रथम उमाशंकर जोशी कवि जे छे एमनो परिचय आपणे मेळवी लईशुं के उमाशंकर जेठालाल जोशी एटले के वासुकी, कविनुं उपनाम छे वासुकी। परीक्षामां आपणने आवो सवाल पूछाय के उमाशंकर जोशीनुं उपनाम जणावो, तो आपणे लखी शकीए वासुकी। समझाय छे ने? ओके, बीजो सवाल एवो बने के सीम अने घर काव्यनो साहित्य प्रकार जणावो अथवा काव्य प्रकार जणावो। आ बधा नाना नाना प्रश्नो जे छे एनाथी आपणे परिचित छे। ओके, सीम अने घर काव्यनो काव्य प्रकार छे सोनेट। हवे सोनेट जे छे ने आपणने खबर छे, ओके, घणा बधा विद्यार्थी धोरण 10માં काव्यनो अभ्यास करी गयो, ए समये जे अमारा ज विद्यार्थीओ जे हता एमने एक्झेक्ट आइडिया छे। समझाय छे ने કે સોનેટ એ 14 પંક્તિનું હોય છે। સૌ પ્રથમ પંક્તિમાં 4 પંક્તિ, ત્યાર પછી બીજી 4 પંક્તિ, ત્રીજી 4 પંક્તિ અને છેલ્લે લાસ્ટમાં 2 પંક્તિ। આમ 4 4 4 2 નું આ ગણ બંધારણ જેને કહી શકાય। ઓકે, તો આ સોનેટના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? ઓકે, જેમ કે હવે પછી આ કમ્પિટિટિવ એક્ઝામનો જમાનો છે વિદ્યાર્થી મિત્રો, તો આપણે એની પણ તૈયારી સાથે આપણે અભ્યાસ કરવાનો હોય છે। સમજાય છે? માહિતી મેળવવી જરૂરી છે। તો વાત કરે છે સોનેટના પિતા બક ઠાકોર બલવંતરાય કલ્યાણરાય ઠાકોરનો જન્મ ભરૂચમાં થયો હતો। ઓકે, આ બાહ્ય બાબત છે પણ જાણવી જરૂરી છે। સૌપ્રથમ સોનેટ એટલે કે ભણકારા એમણે લખ્યું હતું। સમજાય છે ને? ઓકે, આ બાબત અલગ છે પણ અહીંયા વાત કરે છે આપણે ઉમાશંકર જોશી જે છે રચિત સીમ અને ઘર। સોનેટ એ કાવ્ય પ્રકાર હોવાને નાતે આપણે આનો અભ્યાસ કરવો એટલો જ ઉપયોગી થઈ રહે છે। તો વાત કરીએ છીએ આપણે ઉમાશંકર જેઠાલાલ જોશી વાસુકીનો જન્મ ઉત્તર ગુજરાતના ઈડર પાસેના બામણા ગામમાં થયો હતો। તેઓ સમર્થ કવિ, વિવેચક, ત્યાર પછીની વાત કરી છે સંશોધક, અનુવાદક તેમજ સંપાદક તરીકે વિશેષ જાણીતા છે। તેમણે પ્રવાસ, વાર્તા, એકાંકી તેમજ નવલકથા ક્ષેત્રે પણ નોંધપાત્ર પ્રદાન કર્યું છે। મારી પાસે પણ પાઠ્યપુસ્તક છે, તમારી સામે પણ મેં પાઠ્યપુસ્તક રજૂ કરેલું છે। ઓકે, બને ત્યાં સુધીમાં પાઠ્યપુસ્તક સાથે રાખવું। સમજાય છે? આપણે પ્રાસ્તાવિક રૂપ જે છે એની માહિતી મેળવીએ છીએ। ઓકે, તેમણે પ્રવાસ, વાર્તા, એકાંકી તેમજ નવલકથા ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે। વિશ્વશાંતિ, ગંગોત્રી, નિશીથ, પ્રાચીના, આતિથ્ય, વસંત વર્ષા, મહાપ્રસ્થાન, અભિજ્ઞા, ધારાવસ્ત્ર તેમજ સપ્તપદી જેવા કાવ્ય સંગ્રહ તેમણે આપ્યા છે। પરીક્ષામાં આ કાવ્ય સંગ્રહ જે છે ક્યારેય પૂછાતા નથી, પણ એમની રચનાત્મક માહિતી જે છે એની માહિતી આપણે મેળવવું એટલું જ ઉપયોગી થઈ રહે છે। એ સંગ્રહમાંની તમામ કવિતા સમગ્ર કવિતા રૂપે પ્રગટ થઈ છે। સંવાદ કાવ્ય તથા પદ્ય નાટક જેવા કાવ્ય પ્રકારોમાં તેમનું વિશેષ પ્રદાન રહ્યું છે। નિરૂપણ રીતિ તેમજ છંદોલયની વિવિધ તરાહો તેમના કાવ્ય સંગ્રહમાં જોવા મળે છે। પ્રકૃતિનું રમ્ય રૌદ્ર સૌંદર્ય, માનવ પ્રેમ, વિશ્વ શાંતિ તેમજ સંસ્કૃતિ દ્વારા તેમણે સાહિત્ય શિક્ષણ તેમજ પ્રજાના સંસ્કાર જીવન સતત ચિંતા અને ચિંતન કર્યા છે। પુરાણોમાં ગુજરાત તેમજ અખો એક અધ્યયન એમના મહત્વના સંશોધન ગ્રંથો છે। ઓકે, જેમ કે કાવ્ય સંગ્રહ કયા કયા છે એવો પ્રશ્ન પૂછાતો નથી।
સમજાય છે. ત્યાર પછીની વાત કરે કે ઉમાશંકર જોશીના સંશોધન ગ્રંથો કયા કયા છે. એવો પ્રાસ્તાવિક રૂપમાંથી પ્રશ્નો પૂછાતા નથી, છતાં પણ આપણી પાસે પ્રસ્તાવના સ્વરૂપે અહીં પ્રગટ કરેલું છે, એનો અભ્યાસ કરવો એટલો જ ઉપયોગી થઈ રહે છે. સમસંવેદન, શૈલી અને સ્વરૂપ, કવિતાની સાધના, શ્રી અને સૌરભ, કવિની શ્રદ્ધા એમના વિવેચન ગ્રંથો છે. અંદમાનમાં ટહુક્યા મોર, યુરોપ યાત્રા, ચીનમાં 54 દિવસ, યાત્રી એમના પ્રવાસ અંગેના પુસ્તકો છે. હૃદયમાં પડેલી છબીઓના 2 ભાગ, ઈસામુ સીદા અને અન્ય એમના ચરિત્રાત્મક લખાણોના પુસ્તકો છે. હવે ત્યાર પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે ઉમાશંકર જોશી જે છે એમના જીવનમાં જે એમનું સાહિત્ય સર્જન છે એમાંનું સૌથી અતિ ઉપયોગી આ નિશિત કાવ્ય સંગ્રહ માટેની વાત કરી છે કે એમનું નિશિત કાવ્ય સંગ્રહ જે છે. ઓકે, અહીં રજૂ કરેલું છે. જો વાત કરીશું આપણે કે આપેલું છે નિશિત કાવ્ય માટે 1967ના વર્ષનો ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર. ઓકે, એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા, ભારત સરકાર દ્વારા વાત કરે છે કે ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર જે સાહિત્ય ક્ષેત્રમાં સર્વોચ્ચ એવોર્ડ જે છે, ઓકે, એ એમને નિશ્ચિત કાવ્ય સંગ્રહ માટે મળ્યો હતો. પણ વાત કરે છે સંયુક્ત સ્વરૂપે મળ્યો છે. વાત જોજો, કવિ પુટપ્પા સાથે સંયુક્ત રીતે મળ્યો હતો. ભાષા સાહિત્યના અધ્યાપકથી લઈને ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ, રાજ્યસભાના સભ્ય, સાહિત્ય અકાદમી દિલ્હીના અધ્યક્ષ તેમજ વિશ્વ ભારતીના કુલપતિ તરીકે તેમણે સેવા આપી હતી. આ થઈ એમની સાહિત્યક સર્જન અને પ્રસ્તાવનાની વાત કરવામાં આવી છે. ત્યાર પછી આપણે કાવ્યને આધારિત, ઓકે, જે સંક્ષિપ્તમાં જણાવવામાં આવેલી કાવ્યની જે માહિતી છે એ પણ મેળવીશું. સીમ અને ઘર કવિ ઉમાશંકર જોશીની શેક્સપિયર સાઈ સોનેટની ઉત્તમ પ્રકારની રચના છે. ઓકે, આપણને પરીક્ષામાં આવો સવાલ પૂછાય કે સીમ અને ઘર કવિ ઉમાશંકર જોશીની કયા પ્રકારની રચના છે, સમજાય છે ને? તો આપણે ચોક્કસપણે લખી શકીએ કે શેક્સપિયર સાઈ સોનેટની ઉત્તમ પ્રકારની રચના છે. સીમમાં ચરીને ઘરે પાછી ફરેલી ગાયોના આંચળ જ્યારે વાછરડાના મુખમાં આવે છે ત્યારે આખી લીલીછમ સીમનું સત્વ પેલા વાછરડાને ધાવણમાં મળતું હોવાની કલ્પના કવિ કરે છે. જોજો, કાલ્પનિક વાત કરી છે, માત્ર કવિએ કલ્પના કરી છે, સમજાય છે ને? સચોટ માહિતી નથી. અહીંયા ઉમાશંકર જોશી જે છે એણે કેવી કલ્પના કરી છે એની પણ આપણે માહિતી મેળવી લઈશું કે જ્યારે સીમમાંથી ચરીને, સીમ એટલે કે ખેતર કે ગામની હદ જે છે ને, અથવા તો તે ભાગની જમીન એટલે ગામના પાદરની જમીન જે છે ને સીમ કહેવાય. તો કે જ્યારે ગામની ગાયો જે છે એ સીમમાંથી ચરીને ઘરે પાછી ફરે છે અને જ્યારે ગમાણે બંધાય છે, ઓકે, તો એ ગાયોના આંચળ જ્યારે વાછરડાના મુખમાં આવે છે, સ્વાભાવિકપણું છે કે ગાય સીમમાંથી ચરીને પરત ફરે છે અને જ્યારે એના ખીલે બંધાય છે તો એનું ભૂખ્યું વાછરડું જે છે ને, સમજાય છે, એ ગાયના આંચળમાં મુખ નાખતું હોય છે. તો જ્યારે મુખમાં એના એ વાછરડાના મુખમાં જ્યારે આંચળ આવે છે ને ત્યારે આખી લીલીછમ એટલે કે હરિયાળી સીમ જે છે એ હરિયાળી સીમનું સત્વ પેલા વાછરડાને ધાવણમાં એટલે કે દૂધ સ્વરૂપે એને મળતું હોવાની કલ્પના અહીં ઉમાશંકર જોશી કરે છે. કવિની કલ્પના જ એટલી સત્વશીલ છે, સમજાય છે ને, કે કૃતિમાં આપોઆપ સૌંદર્ય નિખરી ઉઠે છે ને પરિણામે આ સોનેટ આસ્વાદ્ય બની રહે છે. 14 પંક્તિની આ રચના લય અને છંદ ધ્યાનાકર્ષક છે. આ સોનેટના સર્જકના અંતરમાં ચાલતા મનોમંથનનો અદ્ભુત રીતે પ્રગટ્યા છે. તેમના મનોમંથનો અને અનુભવની ફલશ્રુતિ તો અસ્તિત્વનો છલોછલ અમૃત કુંભ પ્રાપ્ત કરવામાં છે. સોનેટના વિષયવસ્તુને યથાર્થ રીતે પ્રગટ કરવામાં કવિએ સાધેલો પ્રકૃતિનો સમુચિત વિનિયોગ તેમજ ભાવા
નું રૂપ છંદો વિધાન અસ્વાધ્યય છે. ઓકે, તો સરસ મજાની અહીંયા આ સોનેટમાં કવિએ વાત કરી છે. આપણે આપણો આ કાવ્ય જે છે એ કાવ્યનો અભ્યાસ પણ આપણે સંપૂર્ણ રીતે કરીશું. કાવ્ય તરફ આગળ વધીશું આપણે. હજીએ લીલીછમ સીમ બાકી, કેમે ન ખૂટે ભરપેટ ખાધી. અલોપ થશે હમણાં નિશામાં, ચાલ્યા ધણો સૌ ઘરની દિશામાં. કાવ્ય આપણે એકવાર પઠન કરી લઈશું. બપોર વેળા વડલા તળે ત્યાં વાગોળતા ઝોંકુએ ખાઈ લેતા, અસીમ સી શાંતિ હસી રહી હતી. નસે નસે સીમ ધસી રહી હતી. ઘરે ગમાણે બમણે બગાયો ને ભૂખની ઉઘડતી જ ખાઈયો. અંધારું આંખે મહી મેસ ઘૂંટે, બંધાય જેને ઘડી માહી ખૂંટે. જ્યાં આંચળોમાં મુખ નાખ્યું વાછરડે, સારીએ તે સીમનું હીર ત્યાં દડે. સરસ મજાનું કાવ્ય છે. ચલો આમની સમજૂતી પણ મેળવી લઈશું, પણ એ પહેલાં હું તમને લોકોને સરસ મજાની એક વાત કરી દઈશ વિદ્યાર્થી મિત્રો, કે ચાર પ્રશ્નો જે છે એ વૈકલ્પિક સ્વરૂપે 11મા ધોરણમાં પૂછાતા પ્રશ્નો છે, એની સૌ પ્રથમ તો ચર્ચા કરી લઈશું આપણે. ઓકે, સીમ અને ઘર કાવ્યના કવિનું નામ જણાવો. તો ઉમાશંકર જેઠાલાલ જોશી. ઓકે, સીમ અને કાવ્ય, સીમ અને ઘર કાવ્યનું સ્વરૂપ અથવા તો સાહિત્ય સ્વરૂપ જણાવો. તો કે સોનેટ. કાવ્ય પ્રકાર કયો છે? તો કે સોનેટ. ત્યાર પછી ઉમાશંકર જોશીનું ઉપનામ જણાવો. તો કે ઉમાશંકર જોશીનું ઉપનામ છે વાસુકી. ઓકે, ચોથો સવાલની વાત કરું છું હું તમને. સીમ અને ઘર કાવ્ય કયા સાહિત્ય સંદર્ભમાંથી, કયા સાહિત્ય સંદર્ભમાંથી લેવામાં આવેલું છે? તો અહીંયા આપેલું છે, જો સમગ્ર કવિતામાંથી. ધોરણ 10માં પણ આનો ચોક્કસપણે અભ્યાસ કર્યો જ છે આવી રીતે, આપણે સમજાય છે ને? ઓકે, ધોરણ 10માં જોડકા સ્વરૂપે પૂછાતું, અહીંયા વૈકલ્પિક સ્વરૂપે પૂછાતો આ પ્રશ્ન છે. ઓકે, તો કે સાહિત્ય કયા સાહિત્ય સર્જનમાંથી લેવામાં આવેલું છે? તો કે સમગ્ર કવિતામાંથી. પછી પણ આનો અભ્યાસ કરીશું. ઓકે, ચલો આપણે પહેલાં કાવ્યની સમજૂતી મેળવી લઈશું. હજીએ લીલીછમ સીમ બાકી, લીલીછમ એટલે કે હરિયાળી સીમ. ઓકે, સીમ શબ્દ જે છે શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછાય. ઓકે, ખેતર કે ગામની હદ એને શું કહેવાય? તો કે સીમ. હજીએ હરિયાળી સીમ બાકી, કેમે ન ખૂટે ભરપેટ ખાધી. ઓલી ગાયો જે છે, ઓકે, ધણો જે છે, ગાયોનું ટોળું જે છે, એણે આ સીમ, હરિયાળી સીમને ભરપેટ, પેટ ભરીને ખાવા છતાં પણ કેમે કરીને એ હરિયાળી એની ખૂટતી નથી. અલોપ થશે હમણાં નિશામાં, ચાલ્યા ધણો સૌ ઘરની દિશામાં. વાહ, શું વાત કરે છે! અલોપ એટલે કે હમણાં આ ગાયોનું ટોળું જે છે, ધણો જે છે, એ અદ્રશ્ય થઈ જશે. ઓકે, અલોપ એટલે કે અદ્રશ્ય. નિશામાં એટલે કે રાત્રિમાં, રાત્રિનો સમય થતાની સાથે જ હમણાં આ ગાયોનું ટોળું જે છે એટલે કે ધણ જે છે એ અલોપ થઈ જશે, એ પોતપોતાના ઘરની દિશા તરફ ચાલવા લાગશે. બપોર વેળા વડલા તળે ત્યાં વાગોળતા ઝોંકું એ ખાઈ લેતા. બપોરનો સમય, વેળા એટલે કે સમય. તો કે બપોરના સમયે આ ગાયોનું ટોળું જે છે, ધણો જે છે, એ વડલાની નીચે ક્યારેક વાગોળે છે તો ક્યારેક એકાદું ઝોંકું પણ ખાઈ લેતા હોય છે. અસીમ સી શાંતિ હસી રહી હતી. આવો સરસ મજાનો સમય હતો અને અસીમ સી શાંતિ જે છે, એકદમ નીરવ શાંતિ હસી રહી હતી. નસે નસે સીમ ધસી રહી હતી. એમ કે શું વાત કરે છે? જોજો કે જાણે નસે નસમાં સીમ આગળ વધી રહી હતી. આગળ શું કહે છે? કે ઘરે ગમાણે બમણે બગાયો. ઘરે ગમાણે શબ્દની વાત કરી છે. જો ઘરે ગમાણે શું કીધું છે? કે બમણે બગાયો, ઢોરને નિરણ નિરવા માટેની જગ્યા જે છે ને એને ગમાણ કહી શકાય. ઢોરને જે ચારો નાખવા માટેની જગ્યા જે હોય ને, નિરણ એટલે કે ઘાસચારો નાખવો, સમજાય છે, તો એને ગમાણ કહી શકાય. શબ્દ સમૂહ માટે એક શબ્દ, સમજાય છે, કે ઢોરને, ઢોર ગાયો પશુ પ્રાણીને શું કહેવાય છે? નિરણ નિરવા માટેની જે જગ્યા જે છે ને એને ગમાણ કહી શકાય. તો બમણે ત્યાં બગાયો જે છે, ઓકે,
પશુ પ્રાણીઓ જે છે એ પશુ પ્રાણીઓ ઉપર શું કહેવાય છે, એક જાતની માખી જે બેસે ને એને શું કહેવાય, બગાઈ કહેવાય છે. તે બગાઈ જે છે ને એ બણ બને છે એમ કે, ને ભૂખની ઉઘડતી જ ખાઈઓ એમ કે છે. એટલે કે ઓલા વાછરડા જે છે ને એ વાછરડાને કકડાવીને ભૂખ લાગે છે, ભૂખને ઉઘડતી જ ખાયો, એટલે કે એના પેટના ખાડા જે છે ને એ ઊંડા થઈ ગયા છે, એટલે વાછરડા ખૂબ ભૂખ્યા થયા છે. અંધારું માં આંખે મહી મેષ ઘૂંટે એમ કહે છે. ઓકે, અંધારું આંખમાં જાણે કાજણ આંજે છે એમ કે, અંધારું આંખે અંધારું જે છે એ આંખમાં જાણે કાજણ આંજે છે, બંધાય જેને ઘડી માહી ખૂંટે એમ કહે છે. શું કર વાત કરે છે જોજો, અને ગાયો જેવી ગમાણમાં જાય છે અને થોડી જ વારમાં એક ખૂંટે એટલે કે ખીલે બંધાઈ જાય છે. શબ્દ આપ્યો છે ખૂંટે એટલે કે ખીલે. ફરી એકવાર આપણે જો સમજી લઈશું, ઘરે ગમાણે બણ બમણે બગાયો, ગાયો ઘરે જતાની સાથે જ. ઓકે, એટલે કે એને નિરણ નિરવા માટેની જે જગ્યા જે છે એને ગમાણ કહેવાય. ઓકે, તો ઘરે ગમાણે, ઓકે, ગાયોને જ્યાં બાંધવા માટેની જગ્યા છે ત્યાં એ બગાયો જે છે, એ બગાયો એ ગાય ઉપર બેસવા માટે બણ બને છે, ને ભૂખની ઉઘડતી જ ખાઈયો. શું વાત કરે છે જીજો, ને શું કહેવાય છે કે બોલા વાછરડા જે છે ને એટલે કકડાવીને ભૂખ લાગી છે એમ કહે છે. કવિ આગળ વાત કરે છે કે ઘરે ગમાણે બમણે બગાયો, ઘરે જે ઢોરને નિરણ નિરવા માટેની જગ્યા જે છે એ જગ્યાએ બગાયો બણબણે છે, અને ત્યાં જે બાંધેલા વાછરડા જે છે એને કકડાવીને ભૂખ લાગી છે. ઓકે, તો અંધારું જે છે એ આંખમાં કાજળ આંજે છે એમ કે છે. અને આગળ વાત કરે છે ગાયો જે છે એ ત્યાં જઈને થોડી જ વારમાં ખીલા પાસે એ બંધાઈ જાય છે, સમજાય છે, એટલે કે જાય અને એને જે તે બાંધનારો માણસ જે છે એના દ્વારા એને બાંધી દેવામાં આવતી હોય છે. જેવી ગાય ત્યાં એ ગમાણે બંધાય છે કે તરત જ શું થાય છે, જ્યાં આંચળોમાં મુખ નાખ્યું વાછરડે, સારીએ તે સીમનું હીર ત્યાં દળે. જેવી ગાય ત્યાં ગમાણે બંધાય છે કે તરત જ બોલા ભૂખ્યા વાછરડા જે છે ગાયના એ શું કરે છે, તો કે આંચળમાં એ તરત મુખ નાખે છે. ને જેવું એ આંચળમાં મુખ નાખે છે કે જાણે આખી સીમનું હીર, શબ્દ હીર એટલે કે સત્વ, સમાનાર્થી શબ્દ, આખું આખી એ સીમનું સત્વ હીર જે છે ને એ આંચળમાંથી દળ દળે છે, એટલે કે જાણે પડી રહ્યું છે અને વાછરડાને હાશ થાય છે. ઓકે, તો જ્યાં આંચળોમાં મુખ નાખ્યું વાછરડે, સારીએ તે સીમનું હીર ત્યાં દળે. જેવું એ ગાયનું વાછરડું, એ ગાય ગમાણે બંધાય છે અને વાછરડું જે છે એ તરત જ આંચળમાં મુખ નાખે છે, ને મુખ નાખતાની સાથે જ એ આંચળમાંથી જાણે આખી સીમનું સત્વ જે છે એટલે કે હીર જે છે ને એ દળ દળવા લાગ્યું. ઓકે, એટલે કે રેલાવા લાગ્યું. અને આવી રીતે ગાયનું વાછરડું જે છે એ ગાયનું વાછરડું પોતાની ભૂખ જે છે એ પોતાની ભૂખ આવી રીતે સંતોષે છે. તો અહીંયા ઉમાશંકર જોશી જે છે એ કવિએ માત્ર બે જ પંક્તિમાં, ઓકે, સોનેટની છેલ્લી બે જ પંક્તિ જે છે એ બે જ પંક્તિમાં આખી સીમનું સત્વ જાણે રેલાવા લાગ્યું હોય એવો એમને આભાસ થાય છે, એવી કવિ અહીંયા કલ્પના કરે છે. ઓકે, તો સરસ મજાનું આ કાવ્ય છે. આપણે અને આગળના પણ સવાલો જોયા બે ચાર, કે વૈકલ્પિક સવાલ કેવા પૂછાતા હોય છે, જેમ કે સીમ અને ઘર કાવ્યના કવિનું નામ જણાવો, તો ઉમાશંકર જોશી. સીમ અને ઘર કાવ્યનો પ્રકાર, તો કે સોનેટ. સોનેટ કેટલા પંક્તિનો પ્રકાર છે, તો કે 14. ઉમાશંકર જોશીનું ઉપનામ જણાવો, તો કે વાસુકી. સમજે છે ને? ઓકે, સીમ અને ઘર કાવ્યનું કાવ્ય કયા સાહિત્ય ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે, તો કે સમગ્ર કવિતામાંથી લેવામાં આવ્યું છે. એક એક વાક્યના પ્રશ્નો છે, એ પ્રશ્નો પણ આપણે જોઈ લઈશું. ધન ક્યારે ઘર
तरफ जाय छे। ओके, प्रश्न छे ए पण आपणे एनो पण अभ्यास करी लईशुं। धन क्यारे घर तरफ जाय छे? तो के आपणे भणी गया, तमने आवडी જવું જોઈએ। रात्रि थतानी साथे ज धन सीममांथी अलोप थईने घर तरफ जाय छे। धन बपोरे शुं करे छे? જોયું આપણે, ધણ ક્યારેક વાગોડે છે તો ઊંઘના ઝોકાએ ખાઈ લે છે, સમજાય છે ને? પણ ક્યાં? તો કે વડ નીચે બેસીને વાગોડે છે અને ઊંઘના ઝોકા પણ ખાઈ લે છે। વાછરડું આંચળમાં મુખ નાખે છે ત્યારે શું થાય છે? છેલ્લી બે પંક્તિનો જવાબ, સમજાય છે ને? વાછરડું આંચળમાં મુખ નાખે છે ત્યારે શું થાય છે? તો વાછરડું આંચળમાં મુખ નાખે છે ત્યારે એના મુખમાં ગાયના ધાવણમાં આખી સીમનું અમૃત સત્વ જે છે ને એ જાણે રેલાવા લાગે છે, સમજાય છે? તો આ એક એક વાક્યના પ્રશ્નો છે। ઓકે, તો ઘણા બધા આવા પ્રશ્નો થઈ રહ્યા છે, બીજા મુદ્દાસર ઉત્તરો છે, એ ઉત્તરનો પણ તમારે અભ્યાસ કરી લેવાનો છે। ના સબ ખબર પડી હોય તો કાવ્યને એકવાર ફરીથી જોઈ લેજો। ઓકે, અને આનું જે તે સ્વાધ્યાય જે છે, તમે નોટબુક્સ બનાવતા હોય નોટબુકમાં તમે લખી લેજો, જેનાથી પરીક્ષામાં તમને એટલું જ ઉપયોગી થઈ રહેતું હોય છે। થેન્ક યુ।